પ્રકરણ પંદર અશ્રુધારા પ્રસંગ એક એક દિવસ સાંજે ગંગાના તટ ઉપર બેસીને સ્વામીજી સૃષ્ટિ સૌંદર્ય જોતા હતા તે વખતે એક મરેલા બાળકને લઈને એક સ્ત્રી કિનારે આવી પોતાના બચ્ચાના મૃતદેહને હાથમાં ઉપાડીને એ બાઈએ પાણીમાં પ્રવેશ કર્યો થોડા ઊંડા પાણીમાં જઈને એણે એ શબ ઉપર લપેટેલું કપડું ઉતારી લીધું અને હાય હાય એવા આરતનાત કરતાં કરતાં એણે સબને પ્રવાહમાં વહેતું મેલ્યું સ્વામીજીએ જોયું કે ખાંપણના ટુકડાનો ધોઈ સૂકવીને રડતી રડતી એ માતા ઘેર ઉપાડી જાય છે આ દેખાવ જોઈને એમનું હૃદય ચીરાઈ ગયું એમણે વિચાર્યું કે અરે રે દેશની શું આટલી ગરીબી કે આ જનતાએ પોતાના કલેજાના ટુકડા સરખા પહેલાં પ્યારા બાળકને નદીમાં ફેંકી દીધું છતાં વસ્ત્રનો ટુકડો ન જવા દીધો ગરીબીનો આથી વધુ સજ્જડ પુરાવો બીજો કયો હોઈ શકે તે જ પડે એમણે પ્રતિજ્ઞા કરી કે આ ગરીબોની ભાષામાં જ મારા જ્ઞાનનો પ્રચાર કરી એમના દુઃખો ફેડવાના ઇલાજો ઉપજાવીશ પ્રસંગ બીજો ભાગલપુરમાં મુકામ હતો તે વેળા એક રાત્રિએ સ્વામીજીએ ભોજન ન લીધું ભોજન મોકલનાર ભક્તને કારણ પૂછતા જવાબ મળ્યો કે ભાઈ ભોજન આજે ભાવે તેમ નથી અહીં મેળામાં આવનાર લોકો પંડાઓને પોતાની દીકરીઓ શુદ્ધાના પણ દાન કરે એટલું બધું અજ્ઞાન આ દેશમાં પ્રવર્તેલું જોઈને મને ધાનનો કોળિયો ઝેર લાગે છે એવા અંધકારવાળી અજ્ઞાન રાત્રિમાં આ દેશ ફસાયેલો હતો અને એવા અંધારા ભેદીને દયાનંદને પોતાની પંથ કાપવાનો હતો પ્રસંગ ત્રણ ગામડાના લોકો આવી વિનવવા લાગ્યા કે મહારાજ નગરવાસીઓ તો ઉત્તમ પદાર્થો વડે આપના સ્વાગત કરે છે આમ કિસાનોની પાસે તો એવા ફળ મેવા ક્યાંથી હોય એકવાર પધારો તો પોંખ ખવરાવીએ સ્વામીજી બોલ્યા ભાઈ ધનવાન અને નિર્ધન વચ્ચે મારી દૃષ્ટિએ કદી ભેટ દીઠા નથી ઉલટાનો તમારો પોક મને વધુ મીઠો લાગશે આજ તો નહીં કાલે આવીશ કિસાન રથ જોડીને આવ્યા પણ સ્વામીજી રથમાં ન બેઠા પાળા જ ચાલ્યા રસ્તે એટલી ઝડપથી ચાલતા કે કિસાનો પાછળ રહી જતા માર્ગે પોતે સાદી વાણીમાં ઉપદેશ આપતા જાય છે કે બાળવિવાહ ન કરો જેમ કાચા લણેલા મોલ એડે જાય છે તેમ કાચી ઉંમરે પરણાવેલા સંતાનો પણ વહેલા નાશ પામે છે વડલાને છાંડે સ્વામીજી ભય ઉપર જ બેસી ગયા લોકો વીંટળાઈ વળ્યા મીઠાસી પોક ખાધો કિસાનો કહે મહારાજ આમ જેવા કંગાલો પર મહેર કીધી ભાઈ તમે કંગાલ છાના તમે તો પરિશ્રમી છો તમારી આજીવિકા નિર્દોષ છે તમે જ પરસેવો રેડીને ઉગાડેલ અનાજ ઉપર રાય ને રંગ સૌ ગુજારો કરી રહ્યા છે પ્રસંગ ચાર જ્ઞાન જ્ઞાનચર્ચા ચાલી રહી છે એવે ટાણે એક સ્ત્રી પોતાના મરેલા બાળકને મેલા ફાટેલા વસ્ત્રો લપોટીને દાટવા લઈ જાય છે સ્વામીજીએ પૂછ્યું માતા મૃત્યુનું એ આટલું અપમાન તારા પ્રાણ સરખું બાળક મરી ગયું અને તારે ગળેથી એક સ્વચ્છ સફેદ વસ્ત્રનો ટુકડો ન છૂટ્યો સ્ત્રી રડી પડી બોલી ટુકડો ક્યાંથી કાઢું પૈસા નથી આ જવાબ સાંભળીને સ્વામીજીની આંખોમાંથી પણ દળ દળ આંસુની ધારા ચાલી